તો સૌથી પહેલાં તો મારા બધા દોસ્તોને એન્ડ બધા સબસ્ક્રાઈબરને આપણી ટેકનિકલ ઠાકોર ફેમિલીના બધા સદસ્યોને હેપી જન્માષ્ટમી એન્ડ આપણે તમને જે ડેમોમાં અભી હાલ બતાવીએ એવું સ્ટેટસ આજના વિડીયોમાં બનાવતા શીખવાડવાના છીએ. તો નમસ્કાર મારા વાલેડાઓ, સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર. તમે જે અત્યારે ડેમોમાં જોયું એવું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ તેના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, કાઇનમાસ્ટર. કાઇનમાસ્ટરની લિંક આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું હોય તો તમારે કંઈ નથી કરવાનું, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી દેવાનું છે, ત્યાં આપણે તમને આપી દઈશું. એન્ડ વેબસાઇટ પણ નીચે આપેલી હોય છે, તેની ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આપણી આ ટેકનિકલ ઠાકોર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. તો ચાલો જઈએ સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં આપણે કાઇનમાસ્ટરને ઓપન કરી લીધું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી ક્રિએટ ના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમને જે સારો લાગે તે રેશિયો તમે પસંદ કરી શકો છો. મોસ્ટ ઓફલી આ ચાલે છે 9.16 નો, તો આપણે તે રાખી લઈએ છીએ. પછી અહીંયાથી તમારે જો બેકગ્રાઉન્ડમાંથી વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ લઈ અહીંયાથી આની લેન્થ આ પ્રમાણે વધારે લેવાનું છે, તમારે જેવડું સ્ટેટસ રાખવાનું હોય એવડું. હવે તમારે અહીંયાથી ઓડિયોમાંથી ઓડિયો પસંદ કરી લેવાનું છે. ચલો આપણે ઓડિયો ગોતી લઈએ છીએ, ડિસ્ક્રિપ્શનમાં તમને ઓડિયો મળી જશે. જો આ પ્રમાણે આપણે ઓડિયો લઈ લીધો છે, જો આ પ્રમાણે હવે તમારે જો ઓડિયો સેજ નાનો મોટો થતો તમારે તો તમે આ પ્રમાણેથી અહીંયાને આ પ્રમાણે પકડીને આ પ્રમાણે સેટ કરી શકો છો. આપણે તો અત્યારે આટલું જ રહેવા દઈએ છીએ. હવે તમારે શું કરવાનું છે, લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફોટોઝ લેવાનો છે. માની લો કે આ ફોટો છે, પહેલા નંબરનો ફોટો, આને અમારે આ રીતે જો ઝૂમ કરી લેવાનું છે એન્ડ આ વ્હાઇટ ના દેખાય ને ત્યાં રાખવાનું છે આટલે. એન્ડ પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે એન્ડ આ રીતે છેલ્લે આ પ્રમાણે આવવા દેવાનું છે. આ ફોટાને તમારે અહીંયાથી આ બાજુ લાવી દેવાનું છે, જ્યાં સુધી વ્હાઇટ નીકળી જાય ત્યાં સુધી. જો વ્હાઇટ ના દેખાય ત્યાં સુધી ઓકે. હવે તમારે અહીંયાથી ઓકે કરી લેવાનું, લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો. હવે તમારે અહીંથી બીજા નંબરનો ફોટો લઈ લેવાનો છે. જો આ બીજા નંબરનો ફોટો છે તો જો આપણે બીજા નંબરનો ફોટો આ પ્રમાણે લેવાનો છે, જો કંઈક આ રીતે આ પ્રમાણે ઝૂમ કરી લેવાનો છે એન્ડ આટલા રાખવાનો છે. જુઓ એન્ડ અહીંયા ફરીથી આ ચાવી ઉપર ક્લિક કરવાનું છે એન્ડ અહીંયા આટલે આવવા દેવાનું છે. એન્ડ અહીંયાથી આ ફોટાને પણ આ પ્રમાણે આટલે રાખી લેવાનું છે તમારે કંઈક આ રીતે. જો આ પ્રમાણે થઈ ગયું એન્ડ પછી તમારે અહીંયાથી યસ કરી લેવાનું છે. ફરીથી અહીંયા લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો. અહીંયાથી તમારે ફરીથી બીજો કોઈ ફોટો અહીંયાથી પસંદ કરી લેવાનો છે. જો આપણે બીજો કોઈ ફોટો પસંદ કરી લઈએ છીએ, જો આ પ્રમાણે આપણે ફોટો પસંદ કર્યો છે, જો આ પ્રમાણે આને એન્ડ તમારે આને આ બાજુ આટલે રાખવાનો છે આ રીતે. એન્ડ આ પ્રમાણે રાખી લીધો. હવે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી અહીંયા ચાવી ઉપર ક્લિક કરો, અહીંયાથી આ પ્રમાણે જવા દેવાનું છે એન્ડ અહીંયાથી આ પ્રમાણે આટલે રાખી લેવાનું છે. એટલે કંઈક આ પ્રમાણે બની જશે. જુઓ આ પ્રમાણે બની છે. આપણે ત્રણ જ ફોટા સેટ કર્યા છે, તમે તમારી રીતે આખું જેટલું સોંગ હોય એવડા તમે ફોટા એટલા બધા ગોઠવી દેજો. ઓકે, હવે લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. તમારે આ પ્રમાણે પીએનજી ફોટો બનાવી લેવાનો છે. જો તમને પીએનજી ફોટો બનાવતા ના આવડતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે પીએનજી ફોટો બનાવતા શીખો વિડીયો જોઈને તમે આ પ્રમાણે તમારો અથવા તો કોઈ પણ ભગવાનનો દેવી દેવતાનો પીએનજી ફોટો બનાવી શકો છો. જો આ પ્રમાણે તમારે આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે એન્ડ આની લેન્થ આ પ્રમાણે વધારી લેવાનું છે એન્ડ આ પ્રમાણે છેલ્લે સુધી લાવી દેવાની છે. માની લો કે તમારે આ પ્રમાણે આટલા બધી ફોટા હોય તો તમારે અહીંયાથી આ પ્રમાણે આટલા બધી રાખવું હોય તો આટલાથી અહીંયા ક્લિક કરીને આ પ્રમાણે અહીંયાથી કટ કરી લેવાનું છે આ પ્રમાણે. અથવા તો તમારે જો માની લો કે એવી ઈચ્છા હોય કે જો આટલા બધી આપણે આવે છે ફોટા તો તમારે આટલે ક્લિક કરી એન્ડ અહીંયા ક્લિક કરીને આ પ્રમાણે તમારે અહીંયાથી આ રીતે કટ કરી લેવાનું છે. જો આ ફોટો પણ મ્યુઝિક પણ અહીંયાથી આ બાજુથી કટ કરી લેવાનું છે, અહીંયાથી ટ્રીમ ટુ રાઇટ એન્ડ અહીંયા ક્લિક કરીને આ પ્રમાણે આને પણ આ પ્રમાણે રાઇટ કરી લેવાનું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, જો હવે આપણે તમને કહી દઈએ છીએ, લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે એન્ડ આ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઇફેક્ટ. આ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે. કલર બોર્ડર આ પ્રમાણે ફૂલ સ્ક્રીન કરી અહીંયા નીચે આવી જવાનું છે. અહીંયા બ્લેન્ડિંગમાં અહીંયાથી સ્ક્રીન કરી લેવાનું છે. ઓકે કરી દો. ફરીથી ફ્રેમ ઉપર ક્લિક કરો, અહીંયાથી મ્યુઝિક બંધ કરી દો, મ્યુટ. એટલે આ પ્રમાણે કંઈક બની જશે. જો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, તમારે અહીંયા ક્લિક કરી અહીંયા સેવ કરી લેવાનું છે. 1080ની ક્વોલિટીમાં સેવ થઈ જશે. તો તમે જોયું ને છે ને એકદમ આસાન. જો થોડીક પણ મિસ્ટેક થઈ હોય સ્ટેટસ બનાવવામાં તો તમારે કંઈક નથી કરવાનું, વિડીયો પાછો પાડીને જોઈ લેવાનું છે. જસ્ટ આ તો આઈડિયાઝ કહેવાય. તમે જન્માષ્ટમીનું શું, તમે કોઈ પણ સ્ટેટસ બનાવી શકો છો આ ટ્રીક ઉપર. તો તમે આસાનીથી આવું સ્ટેટસ બનાવો એન્ડ મોજ કરો. એડિટિંગના બીજા વિડીયો જો હોય તો સાઈડમાં બે વિડીયો આપી દઉં છું, કોઈ પણ એક વિડીયો જો લો એન્ડ એવું એડિટિંગ શીખી લો. હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.